વેલકમ બેક. આગળ વાત કરીએ અમદાવાદની, તો વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. ઝેરી દવા ઘટઘટાવીને આપઘાતનો પ્રયાસ કરતા વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. સમગ્ર મામલે નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરોધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ડેરીના ધંધામાં નુકસાન જતા 7 વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. વેપારીએ આ વ્યાજે લીધેલા પૈસાનો સમયસર વ્યાજ ચૂકવ્યું હતું અને રૂપિયા પણ ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જતા વેપારીએ ઝેરી દવા ઘટઘટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. જો કે વેપારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે હોસ્પિટલ પહોંચી વેપારી પાસે આપઘાત કરવાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો અને આ પૂછપરછ દરમિયાન વેપારીએ સમગ્ર વાત જણાવતા નિકોલ પોલીસે 7 વ્યાજખોર વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયેશભાઈ બારોટે ફરિયાદ આપી છે 7 આરોપીઓ વિરુદ્ધ. સાથે 7 આરોપીઓ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. એમણે એમની પાસે રૂપિયા વ્યાજે લીધેલા અને આપી નહીં શકતા ઉઘરાણી કડક આરોપી કરેલી, જેથી ફરિયાદી ઊંઘ ની ગોળીઓ મળી ગયેલો અને આ 7 આરોપી ફરિયાદ આપી છે.